આરોગ્ય કર્મચારીઓનો કોરોના વાયરસના રક્ષણાત્મક ઉપાયો અંગે વર્કશોપ યોજાયો. હાલમાં કોરોનાની કહેર વચ્ચે સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ સર્જાઈ છે અને લોકોના રક્ષાત્મક ઉપાયો અંગે જિલ્લા પંચાયત અને આરોગ્ય વિભાગ દ્વારા આગોતરા પગલાં લેવામાં આવી રહ્યા છે. ત્યારે આજે જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીની ઉપસ્થિતિમાં અને જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પ્રેમકુમાર કન્નર, તાલુકા વિકાસ અધિકારી ડીજે ચાવડા, તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર પોલ હરેશ પરમાર, કિશોરભાઈ હાલા તેમજ રાપર તાલુકાના તમામ મેડિકલ ઓફિસર, મિડવાઇફો, વર્કરો સહિતના સ્ટાફને કોરોના વાયરસના રક્ષાત્મક ઉપાયો અંગે માર્ગદર્શન આપ્યું હતું અને આરોગ્યને લગતા મુદ્દા અંગે ચર્ચા વિચારણા કરી હતી. રાપર તાલુકામાં અન્ય રાજ્યોમાંથી આવેલા 4384 લોકો પર નજર રાખવામાં આવી છે તો 22 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને આ તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. અને રાપર તાલુકામાં અનેક લોકોને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. રાપરની સુશુષા હોસ્પિટલની મુલાકાત લઈ કોરોના વાયરસનો જો કોઈ પોઝિટિવ કેસ આવે કે વાગડ વિસ્તારમાં કોરોનાના કેસો આવે તો આગોતરી તૈયારી કરવામાં આવી હતી. ઉપરાંત રાપર ગુરુકુળ, મોડર્ન સ્કૂલ, પ્લાસ્વા સીએચસી, બાલાસર, આડેસર સહિતના આઇસોલેશન વોર્ડ અને સેન્ટર હોમ ઉભા કરવામાં આવ્યા છે. આમ આજે રાપર ખાતે જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વાયરસના રક્ષાત્મક ઉપાયો અને આગોતરા પગલા અંગે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે ખાસ અમે જે રાપર વિસ્તારમાં જે આપણે જોઈએ છીએ કે જે હોટસ્પોટ એરિયા બોમ્બે મુંબઈનો વિસ્તાર છે ત્યાંથી ઘણા બધા લોકો અહીંયા રાપરમાં આવેલ છે અને આજે આશરે 3,500 લોકો જે આવ્યા છે એમના આપણે બધાના રેન્ડમલી સેમ્પલ પણ લીધા છે અને મોસ્ટ ઓફ સેમ્પલ એ બધા છે નેગેટિવ આવ્યા છે અને આ વિસ્તારમાં હજી પણ ઘનિષ્ઠ સર્વેલન્સ આપણે ચાલુ કરાવ્યું છે અને આજે હેલ્થ વર્કરો છે, મેડિકલ ઓફિસરો છે, તમામની સાથે અમે મુલાકાત કરી અને આગળની રણનીતિ નક્કી કરી છે કે આપણે કઈ રીતે હજી પણ આજે 3 તારીખ સુધી લોકડાઉન છે અને ચુસ્તપણે અમલ કેમ થાય અને ખાસ કરીને આ હેલ્થ વર્કર પણ ઇન્ફેક્શન ચેપગ્રસ્ત ન થાય એના માટેના શું શું પગલાં લેવા જોઈએ, કઈ રીતે આ વિસ્તારના લોકોને આપણે કોરોનાથી મુક્ત રાખીએ એની આખી એક્શન પ્લાન આજે બ્લુ પ્રિન્ટ તૈયાર અમે કરી છે અને સાથે સાથે જો અહીંયા આ વિસ્તારમાં કેસો થાય તો આપણે ક્યાં રાખીએ, એ રીતને કોવિડ હોસ્પિટલ તરીકે શું શું થાય વ્યવસ્થા કરી શકીએ એના માટે પણ એસેસમેન્ટ માનની જિલ્લા વિકાસ અધિકારી સાહેબ સાથે આજે અમે રાપર વિસ્તારની મુલાકાત લીધેલ છે. આજે પહેલા તો આનંદના સમાચાર આ છે કે કચ્છના 2 દર્દીઓ કોરોના મુક્ત થતા એમને આજે આપણે રિલીવ કર્યા છે અને હવે બાકીના દર્દીઓ પણ સાજા થવાની રાહ ઉપર છે. બીજું કોઈ નવો કેસ નોંધાયેલો નથી. આજે અમે અમારા સ્ટાફ માટે રાપરમાં ખાસ એક તાલીમનું આયોજન રાખ્યું હતું, સાથોસાથ અહીંયા બીજી કઈ કઈ ફેસિલિટી જરૂર જણાય તો ભવિષ્યના આયોજન માટે ઉપયોગી રાખી શકાય એટલા માટે આજે સાવલા અસ્પતાલની પણ મેં મુલાકાત લીધી છે. આ સિવાય પણ જે બીજા લાકડીયા સીએસસીને જે એમાં આઇસોલેશન વોર્ડ ઊભા કર્યા છે એની પણ હવે અમે મુલાકાત લેવા જઈ રહ્યા છીએ. એ રીતે પ્રશાસન જે છે એ આગળની આયોજન તથા અત્યારે જે પરિસ્થિતિ છે બંનેને સાથે ટેકલ કરી રહ્યું છે.